नमस्कार मित्रों, स्वागत है आपणी YouTube चैनल एजु प्रवास नी अंदर। तो मित्रों, आजना वीडियो नी अंदर आपणे वात करीशुं रोजगार भर्ती मेळा विशे, जे मात्र धोरण 10 पास होय एवा उमेदवारो माटे गुजरात सरकार तरफथी एक सरस मजाना रोजगार भर्ती मेळानुं आयोजन करवामां आवेलुं छे। जे भर्ती मेळानी आजे आपणे तमाम माहिती मेळवाना छीए, एटला माटे वीडियो छे मित्रों अंत सुधी जरूर जोजो, अने वीडियो तमने गमे तो लाइक करजो, आ वीडियोनी लिंक तमारा मित्रोने शेर करजो, जेथी करी आ रोजगार भर्ती मेळानो तमाम मित्रोने ख्याल आवी जाय। तो मित्रों, श्रम कौशल्य विकास अने रोजगार विभाग गुजरात सरकार द्वारा जे रोजगार अने तालीम नियामक श्रीनी कचेरी गांधीनगर द्वारा संचालित छे, मददनीश नियामक एटले के रोजगारनी कचेरी अमदावाद द्वारा आ भर्ती मेळानुं आयोजन करवामां आवेलुं छे। जे रोजगार भर्ती मेळो छे मित्रों 15/9/2023 अने समय सवारे 10:30 कलाके राखवामां आवेलो छे। जेमां लायकात विषय જોઈએ તો કે ધોરણ 10 પાસ કરેલું હોય, 12 પાસ કરેલું હોય, એની ગ્રેજ્યુએટ એટલે કે બીએ, બીકોમ, બીએસસી કોઈ પણ વિદ્યાશાખાની અંદર ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી હોય એવા તમામ મિત્રો, તેમજ એની પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોય એવા તમામ મિત્રો, તેમજ આઈટીઆઈ કરેલું હોય, ડિપ્લોમા કરેલું હોય, બીઈ એટલે કે બેચલર ઓફ એન્જિનિયરની ડિગ્રી મેળવેલી હોય જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય એવા ઉમેદવારો માટે અમદાવાદ જિલ્લાની અલગ અલગ સેક્ટરની અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી અને જોબ ઓફર કરશે। આથી ઉમેદવારો માટે રોજગારી મેળવવાની ઉત્તમ તકનો લાભ લેવો હોય તો એવા મિત્રોને રોજગાર ભરતી મેળામાં રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહે છે। જેમાં ભરતી મેળાનું સ્થળ જોઈએ તો કે અસારવા બહુમાળી ભવન પ્રથમ માળ બ્લોક એબી ગીરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ। આ સરનામા ઉપર રૂબરૂ 15/9/2023 સવારે 10:30 કલાકે જઈ અને ભરતી મેળામાં ભાગ લઈ ઇન્ટરવ્યુ આપી તમારે નોકરી મેળવવાની થશે। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। અને મિત્રો, અવારનવાર તમારે કોઈ પણ ભરતીની માહિતી, રોજગાર ભરતી મેળાની માહિતી અથવા તો કોઈ પણ શૈક્ષણિક માહિતી જોઈતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અમે કોઈ પણ માહિતીના વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।